नमस्कार विद्यार्थी मित्रों, आज આપણે લેક્ચર નંબર 16 એટલે આપણો પાઠ ના એન્ડ તરફ જઈ રહ્યા છીએ। તો મેં તમને કાલે છેલ્લા લેક્ચર માં વાત કરી અગત્યના ત્રણ કુળ વિશે આપણે ચર્ચા કરતા હતા। બરાબર, એમાંથી એક કુળ આપણે જોયું કેવેસી કઠોળગર્ભની વનસ્પતિનું કુળ। જો ત્રણ કુળમાંથી એક પ્રશ્ન તમને પરીક્ષાની અંદર આવશે જ, એટલે બરોબર યાદ રાખવાનું। પણ કુળ સમજતા પહેલા તમને આગળના પ્રશ્ન આવડતા હોવા જોઈએ। આપણે કાલે પણ વાત કરી, આજે ફરીથી હું રિપીટ કરું છું, તમને આગળના પ્રશ્ન આવડતા હશે। કલિકાંતર વિન્યાસ છે, પુષ્પના પ્રકારો છે, બરોબર પુષ્પ વિન્યાસ છે, તો અને તો જ તમને કુળ છે આવડે। આપણે ફેબેસી કુળની વાત કરી, તો કે શું વાત કરી, તો કે ફેબેસી કુળની વાત કરી એની અંદર વાનસ્પતિક લક્ષણો જોયા અને પુષ્પીય લક્ષણો જોયા। વાનસ્પતિક લક્ષણો તમારે યાદ રાખવાના અને પુષ્પીય લક્ષણો યાદ રાખવાના। પુષ્પીય લક્ષણોને આધારે આપણે શું જોયું, પુષ્પ સૂત્ર જોયું, અને પુષ્પ સૂત્ર ઉપરથી આપણે શું બનાવી, પુષ્પ આકૃતિ બનાવી। પછી તો કે ફેબેસી કુળની કેટલીક આર્થિક અગત્યતાની વાત કરી, કે ભાઈ ફેબેસી કુળની વનસ્પતિઓ છે તો એ આર્થિક રીતે આપણને કઈ રીતે ઉપયોગી છે। આજે એવી જ રીતે બીજા કુળની વાત કરવાની છે, સોલેનેસી। ત્રણ કુળની ચર્ચા કરશું, ફેબેસી કુળ, સોલેનેસી કુળ અને લિલીએસી કુળ। તો આજે આપણે વાત કરવાની છે ફેબેસી કુળની। તો પ્રશ્ન તમારે સેલ વોલ ની અંદર લખવાનો છે કે ભાઈ સોલેનેસી કુળ નું વર્ણન કરો। બરોબર, સોલેનેસી કુળ નું વર્ણન કરો, અથવા તમને એમ પણ પ્રશ્ન પૂછાય બટાકા નું કુળ સમજાવો। કેમ પ્રશ્ન પૂછાય, બટાકા નું કુળ સમજાવો। સોલેનેસી કુળ છે મોટા ભાગે શાકભાજીઓ વનસ્પતિ છે, શાકભાજીમાં વપરાતી આ વનસ્પતિઓનું આખું કુળ છે। તો સોલેનેસી કુળની અંદર આપણે ચર્ચા કરીએ, જેમ કે ફેબેસી કુળની વાત કરી એમ સોલેનેસી કુળ પણ આપણા માટે આયમી કુળ છે। પરીક્ષાની અંદર ત્રણ કુળમાંથી એક કુળ આવશે જ, એટલે બરોબર તમારે તૈયારી કરી રાખવી। સોલેનેસી કુળનું વર્ણન કરો અથવા તો બટાટાના કુળનું વર્ણન કરો। બરોબર, ચલો પહેલો મુદ્દો જોઈએ, તો કે સોલેનેસી કુળને બટાટાનું કુળ કહેવાય। સોલેનેસી કુળને કોનાથી ઓળખાય, બટાટાના કુળ તરીકે, જેમ ફેબેસી કુળ છે એને કોનાથી ઓળખાતું, પીપીલિયોઇડી તરીકે, જે પહેલા કોનું ઉપકુળ હતું, લેગ્યુમિનોઝીનું ઉપકુળ હતું। એમ અહીંયા પણ યાદ રાખવાનું છે કે સોલેનેસી કુળને બટાટાનું કુળ કહેવાય। સોલેનેસી કુળને કોનું કુળ કહેવાનું, બટાટાનું કુળ। શાકભાજીની તમામ વનસ્પતિ સોલેનેસી કુળમાં આવે, પણ મુખ્યત્વે કોણ છે, બટાટા, એટલે એને બટાટાનું કુળ કહેવું છે। ચલો જોજો, વાનસ્પતિક લક્ષણોની ચર્ચા કરશું અને પુષ્પીય લક્ષણોની ચર્ચા કરશું। ચલો, વાનસ્પતિક લક્ષણોની અંદર પહેલો મુદ્દો જોઈએ, એનું નિવાસ સ્થાન ક્યાં જોવા મળે। જેમ ફેબેસી સમગ્ર વિશ્વમાં ફેલાયેલી હતી, એમ સોલેનેસી કુળની વનસ્પતિઓ ક્યાં ક્યાં જોવા મળે, તો કે આ વનસ્પતિઓ યાદ રાખજો, ઉષ્ણકટિબંધ, શીત કટિબંધ અને સમશીતોષ્ણીય કટિબંધ વિસ્તારમાં જોવા મળે। કયા વિસ્તારમાં જોવા મળે, ઉષ્ણ એટલે ગરમ પ્રદેશમાં, શીત એટલે ઠંડા પ્રદેશમાં, અને સમશીતોષ્ણ એટલે ગરમ અને ઠંડા બંને પ્રદેશની અંદર જોવા મળતી વનસ્પતિ છે। કયા કુળની વનસ્પતિ, સોલેનેસી કુળની વનસ્પતિ ક્યાં જોવા મળે, ઉષ્ણકટિબંધીય વિસ્તારમાં, શીત કટિબંધીય વિસ્તારમાં અને સમશીતોષ્ણીય કટિબંધીય વિસ્તારમાં જોવા મળે। તેમનું નિવાસ સ્થાન યાદ રાખવાનું, ઉષ્ણ, શીત અને સમશીતોષ્ણ વિસ્તાર। ચલો બીજી વાત કરીએ, એનું સ્વરૂપ કયા સ્વરૂપે હોય, તો કે મુખ્યત્વે વૃક્ષ સ્વરૂપે હોય, છોડ સ્વરૂપે પણ હોય, શુભ સ્વરૂપે પણ હોય। વૃક્ષમાં કયા સ્વરૂપે હોય, તો કે નાના વૃક્ષ, બહુ મોટા નહીં, બરાબર નાના વૃક્ષ સ્વરૂપે હોય, તો એનું સ્વરૂપ યાદ રાખવાનું, વૃક્ષ, છોડ, શુભ અને નાના વૃક્ષ સ્વરૂપે હોય છે। ચલો એનું મૂળ, બરાબર સોલેનેસી કુળની વનસ્પતિનું મૂળ, તો કે પ્રાથમિક મૂળ સોટીમય મૂળતંત્ર હોય, બરાબર પ્રાથમિક રીતે એનું મૂળ કેવું છે, સોટીમય મૂળતંત્ર, યાદ કરવું પડે, સોટીમય મૂળતંત્ર, જમીનની અંદર સીધી તરીકે આગળ વધતું મૂળતંત્ર, એ કહ્યું હતું સોટીમય મૂળતંત્ર, એટલે એનું મૂળ છે ને, તો કે સોટીમય મૂળતંત્ર છે। પ્રકાંડ, પ્રકાંડ કેવું, તો કે શાખીય, ઘણી બધી શાખાઓ ધરાવતું પ્રકાંડ છે, ક્યારેક કાષ્ઠમય, ક્યારેક
लाई काष्टमाय नड़ाकार हवाई मजबूत के पोलू रोमय के रेसावे अने बटाटा मां भूगर्भीय प्रकांड જોવા મળે બરાબર આ વાત કરી આપણે પ્રકાંડ ની ચલો હવે જોજો એકના પર્ણો પર્ણો કેવા જોવા મળે તો કે સાદા પર્ણો કેવા છે સાદા પર્ણો એકાંતરી એકાંતરી મે કાલે આપણે વાત કરી હતી કેમ ઉદ્ભવે એક ગાંઠ પરથી એક પર્ણ પ્રાંતને સામ સામે ને એક ગાંઠ પરથી એક જ પર્ણ ઉદ્ભવે એટલે એકાંતરી પર્ણ જોવા મળે ક્યારે સંયુક્ત પિચ્છાકાર કલિકાંતર વિન્યાસ કેવો છે ધારાસ્પર્શી પાંચ દલપત્રો છે
સમીકરણ જોવા પડે બરોબર અને દલ લગ્ન જો નવો શબ્દ આવ્યો દલ લગ્ન ઉતેસર મહિના ત્યારે જોયું દલ લગ્ન દલ લગ્ન કોને કહેવાના તો યાદ રાખવાનું કે પુકેસર અને દલ પત્ર જોડાયેલા હોય તો દલ લગ્ન પુકેસર દલ પત્ર અને વજ્ર પત્ર જોડા તો શું થયું પરિલગ્ન શું થયું પરિલગ્ન કેમ કે દલ પત્ર વજ્ર પત્ર જોડાય તો પરિપુષ્પ બનાવે ને એટલે પરિપુષ્પ સાથે પુકેસર જોડાય તો પરિલગ્ન દલ પત્ર સાથે જોડાણા એટલે કેવા છે દલ લગ્ન સંખ્યા કેટલી પાંચ પાંચે પાંચ કેવા છે દલ લગ્ન તો પાંચે પાંચ દલ પત્ર સાથે શું હશે જોડાય બરોબર પાંચે પાંચ દલ પત્ર સાથે જોડાયેલા છે એટલે મુક્ત કે મુક્ત લખવાનું નહીં એટલે દલ પત્ર સાથે જોડાયેલા છે એવી ખ્યાલ પડી ગયો ચલો આગળ જોઈએ શ્રી કેસર ચક્ર કયો આવ્યું શ્રી કેસર ચક્ર તો કે બે શ્રી કેસર શ્રી કેસર ની સંખ્યા કેટલી બે યુક્ત શ્રી કેસરી બરોબર બે શ્રી કેસર કેવા છે જોડાયેલા યુક્ત શ્રી કેસરી બીજા શ્રી સ્થાન ઉચ્ચસ બીજા શ્રી કેવું છે ઉચ્ચસ એટલે જીની ક્યાં લઈને આવશે નીચે લઈને ઉચ્ચસ બીજા છે બાકીના વાક્ય ગોઠવાના એની નીચે ગોઠવાના દ્વિકોટરી બે શ્રી કેસર તો બે કોટરો બે બીજા સે હશે ને બરોબર પણ ઘણા બધા અંડકો અંડકો કેવા ઘણા બધા ઘણા અંડકો એટલે એક બીજા સેમાં એક કોટર પણ અંડક એક પણ હોઈ શકે અને અનેક પણ હોઈ શકે ફરી એ જ મુદ્દાની ચર્ચા કરી એટલે ઘણા બધા અંડકો જોવા મળે અને અંડકોની ગોઠવણી છે ને અક્ષવર્તી કેવી હોય અક્ષવર્તી જો આપણે અક્ષવર્તીમાં ટામેટાનું ઉદાહરણ જોયું યાદ છે ને અક્ષવર્તી કેવું હોય અક્ષવર્તી રેડી ખ્યાલ પડી ગયો શ્રી કેસર ચક્ર બે યુક્ત ઉચ્ચસ બીજા સાય દ્વિકોટરીય ઘણા બધા અંડકો જળય વિન્યાસ અક્ષર ચલો આગળ વાત કરીએ ફળની ફળ કેવું જોવા મળે ફળ ફળ જોવા મળે અથવા પ્રાવર ફળ જોવા મળે જે મેં તમને ચાર્ટ દોર્યો એવો પ્રકાર છે અનશ્વિલ અથવા તો કેવું જોવા મળે પ્રાવર બીજ ઘણા બધા અંડકો ઘણા બધા તો બીજ કેવા હોય ઘણા બધા અને ભ્રૂણકોષી ભ્રૂણકોષ ધરાવતા બીજ છે કેવા છે એમ્બર્સ કરવી ભ્રૂણકોષ ધરાવતા બીજ છે તો પુષ્પીય લક્ષણો પુષ્પ વિન્યાસ જોયો પરિમે અગ્રિય કે કક્ષીય પુષ્પ કેવું છે નિયમી દ્વિલિંગી પંચ અવયવી પાંચ અવયવો વજ્રચક્ર વજ્રપત્રોની સંખ્યા કેટલી પાંચ કેવા છે યુક્ત વજ્રપત્રી કેમ ગોઠવાણા દારા સ્પર્શી અને કેવા છે જીવ લગ્ન દલ ચક્ર દલ પત્રોની સંખ્યા કેટલી પાંચ કેવા છે યુક્ત દલપત્રી કેમ ગોઠવાણા દારા સ્પર્શી પુકેસર ચક્રમાં પુકેસરની સંખ્યા કેટલી છે પાંચ પણ કેવા છે દલ લગ્ન એટલે પુકેસર કોની સાથે જોડાણા દલ ચક્ર સાથે જોડાણા શ્રી કેસર ચક્ર કેટલા છે બે કેવા છે યુક્ત બીજા સે કેવું છે ઉચ્ચસ કેવું દર્શાવવાનું દ્વિકોટરીય પણ ઘણા બધા શું છે અંડકો અંડકોની ગોઠવણી કેવી છે અક્ષવર્તી પણ કેવું છે અનશ્વિલ કે રાવણ બીજ કેવા હોય ઘણા બધા અને ભ્રૂણ કોષી ખ્યાલ પડી ગયો વનસ્પતિ લક્ષણો જોયા પુષ્પીય લક્ષણો પુષ્પીય લક્ષણોને આધારે હવે આપણે શું બનાવવાનું છે પુષ્પ સૂત્ર મેઇન પોઈન્ટ આવ્યો કયો પુષ્પ સૂત્ર તો બેબેસીમાં બનાવ્યું સોલેનેસીમાં આવડી જવું જોઈએ બરોબર મારી પહેલા બની ગયું હશે તમારી બુકમાં પુષ્પ સૂત્ર ના બનાવ્યું હોય તો મારી પહેલા બનાવી નાખો બરોબર બે મિનિટમાં તો બની ગયું ચાલો બનાવતા જાઓ પુષ્પ સૂત્ર મને કહેતા જાઓ પુષ્પ સૂત્ર કેમ ચલો જોજો પુષ્પ કેવું છે નિયમી કેવું છે નિયમી એટલે રાહુમાં શું કરવું પ્લસ બરોબર રાહુમાં શું કરવું પ્લસ સંજ્ઞા યાદ રાખવાની યાદ તમારે
चक्र
चलो पांच में घर चक्र गया, हमारे पर टेंशन के अंदर से आपके देवर हो पांच घर चक्र नंबर पांच घर चक्र के बाद ये युक्त धारस पश्चिम गोटो है ना, पांच पांच में आपने धारा वाले जोड़ दे। चलो पांच पांच में धार जोड़ा है पांच घर चक्र। चलो अब ऐसे करना चार अने पांच पुके शब्द पांच पुके दल लग्न साथ जोड़ाना सी साथ सी एटले दल पत्र। चलो दल पत्र साथ पांच पुके शब्द जोड़ा जोड़ी गए पांच पांच पुके शब्द ने कोनी साथ जोड़ी गए दल पत्र साथ पांच पुके शब्द जोड़े रेडी दल बड़ी गयो एकदम सरल आवड़तो तमने आवड़ी। चलो हवे शुं करवानुं स्त्री केसर कितना चे बे चलो दो बे स्त्री केसर दो चलो एक स्त्री केसर अने बीजु स्त्री केसर बे स्त्री केसर केवा चे युक्त युक्त स्त्री केसर चे। चलो बने जोड़े गया युक्त स्त्री केसर पची तो के उच्चाई स्थिति दस अक्षरवर्ती गोठवण बराबर तो दो उच्चाई स्थिति दस अक्षरवर्ती गोठवण એટલે આ એના બીજ બને આકૃતિ ક્લિયર બરાબર તો નીચે લખવાનું પુષ્પ ચિત્ર તો પુષ્પ આકૃતિ कया गोटनी छे सोलेनस त्यार पड़ी गयो आकृति केम दोरवी। चलो रेडी पुष्प सूत्र ऊपरथी पुष्प आकृति दोरो। चलो आर्थिक अगत्यतानी वात करे आ कुळनी वनस्पति आर्थिक रीते कई उपयोगी छे कई रीते उपयोगी छे तो के आ कुळनी वनस्पति एक तो खोराक माटे उपयोगी छे कोना माटे खोराक माटे बीजो औषध माटे उपयोगी छे खोराक माटे उपयोगी छे औषध माटे उपयोगी छे बीजो मसाला ધુમક તરીકે ઉપયોગી છે। ચલો જોજો ખોરાક માટે શું શું ઉપયોગી છે તો બટાટા ટામેટા અને રીંગણ બરાબર બટાટા ટામેટા અને રીંગણ ખોરાક માટે ઉપયોગી છે। ઔષધ માટે શું આવશે અશ્વગંધા અને બેલાડોના બરાબર ઔષધ માટે શું છે અશ્વગંધા અને બેલાડો મસાલા માટે રાખવાનું મરચ મસાલા માટે શું ઉપયોગી છે મરચ સુશોભન માટે સુશોભન માટે ઉપયોગી પેટુનિયા અને ધુમક માટે યાદ રાખવાનું તમામ તો ખોરાક માટે બટાટા ટામેટા રીંગણ ઔષધ માટે અશ્વગંધા બેલાડોના મસાલા માટે મરચા સુશોભન માટે પેટુનિયા અને ધુમક માટે તમામ। હવે જો આ તો તમને ખ્યાલ પડ્યો હવે તમને એવો પ્રશ્ન આવશે તમાકુનું પુષ્પ સૂત્ર લો શું આવશે તમાકુનું પુષ્પ સૂત્ર તો એક તો જોવાનું તમાકુ કઈ કુળની વનસ્પતિ છે સોલેનેસી તો તમને સોલેનેસી નું પુષ્પ સૂત્ર આવડતું હોવું જોઈએ આકૃતિ મૂકી દઈ દેશે મરચા નું પુષ્પ સૂત્ર બનાવવાના આધારે તો દલપત્ર કેટલા કરવાના પાંચ પણ યુક્ત ધારસ્પર્શી વજ્રપત્ર પાંચ યુક્ત ધારસ્પર્શી ઉકેસર પાંચ દલ લગ્ન અને સ્ત્રી કેસર બે ઉચ્ચાર બીજા રેડી તો આમાં વનસ્પતિના નામ યાદ રાખવાનું કોઈ પણ રીતે પ્રશ્ન પૂછે આપો પ્રશ્ન લખવાનો સોલેનેસી કુળનું વર્ણન કરો અથવા બટાટાનું કુળ સંપૂર્ણ સોલેનેસી કુળને બટાટાનું કુળ કીધું વાનસ્પતિ લક્ષણ લખવાના પુષ્પીય લક્ષણ લખવાના પુષ્પીય લક્ષણના આધારે પુષ્પ સૂત્ર બનાવવાનું એના આધારે આકૃતિ બનાવી અને છેલ્લે શું લખવાની આર્થિક ઉપયોગીતા તો આજે